हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल इजी वे टू लर्न एंड टीच विद जीत्स। हूँ जितेंद्र पटेल, आप सबनो हार्दिक स्वागत करूँ। मित्रों, आज आप धोरण 9 गणित जेनो प्रकरण नंबर 6 रेखा अने खूणाओ एनी वात करीशुं, जेनो आवशे आजे भाग नंबर 6। चलो मित्रों, हवे अभिकोण आधारित दाखलानी आपणे चर्चा करीए। आपेली आकृतिमां खूणो AOB बराबर 37 अंश હોય તો બાકીના બધા ખૂણાના માપ શોધો। આ આકૃતિની અંદર AOB 37 અંશ આપેલ છે તો બાકીના બધા ખૂણા એટલે બીજો ખૂણો આ, ત્રીજો અને ચોથો આ શોધવાના છે। પહેલા તો આ 37 છે એટલે એનો અભિકોણ જે છે COD એ પણ 37 અંશ થાય। એટલે પહેલા તો આ ખૂણો મળી જશે COD, કારણ કે અભિકોણ સમાન હોય છે। હવે મિત્રો, આ 37 છે, આ એનો રેખિક જોડ છે, બરાબર। 37 નો રેખિક જોડ એટલે 180 માંથી તમે 37 બાદ કરો તો આ ખૂણો મળી જશે, કેટલા આવશે તો કે 143। એટલે જે BOD ખૂણો 143 થશે। હવે જો આ 143 થાય તો એનો અભિકોણ AOC છે અને એ ખૂણો પણ 143 થશે। તો મિત્રો, આ રીતે તમે આની ગણતરી પણ દર્શાવી શકો। જેટલા રાઉન્ડ કર્યા એટલી ગણતરી દર્શાવવાની, 3 રાઉન્ડ છે એટલે 3 ગણતરી બતાવવાની। પહેલી ગણતરી આના ઉપરથી આ અભિકોણની, બીજી ગણતરી આ બે રેખિક જોડ એની ગણતરી, અને ત્રીજી ગણતરી આ અભિકોણ, એટલે 3 ગણતરી દર્શાવવાની થશે। ચાલો પહેલી ગણતરી દર્શાવી દઈએ। અભિકોણ કયા કયા અભિકોણ છે તો AOB અને COD, ખૂણો AOB બરાબર ખૂણો COD, કારણ અભિકોણ, ઓકે, માટે ખૂણો AOB બરાબર COD બરાબર 37 અંશ। તો COD ખૂણો આવી ગયો આપણે COD 37 અંશ। ચલો પહેલી ગણતરી થઈ ગઈ, બીજી ગણતરી, આ બંને રેખિક જોડના ખૂણા છે એટલે બીજી ગણતરી રેખિક જોડની આવશે, ખૂણો AOB બરાબર ખૂણો BOD, સોરી, વત્તા ખૂણો BOD બરાબર 180, કારણ કે બંને ખૂણા રેખિક જોડ છે। ચાલો હવે એની અંદર AOB 37 અંશ છે એટલે આ AOB છે એને બદલે 37 અંશ વત્તા ખૂણો BOD શોધવાનો છે બરાબર 180। 37 ની બાજુ પલટ કરાવો તો ખૂણો BOD બરાબર 180 ઓછા 37 બરાબર ખૂણો BOD બરાબર 143 અંશ। તો મિત્રો, બીજી ગણતરી પણ થઈ ગઈ, હવે ત્રીજી ગણતરી। તો ત્રીજી ગણતરીમાં 2 અને 3 અભિકોણ છે એટલે ખૂણો BOD બરાબર ખૂણો AOC, કારણ અભિકોણ, અભિકોણ સમાન હોય જેથી ખૂણો BOD બરાબર AOC બરાબર BOD 143 છે એટલે AOC પણ 143 અંશ થશે। તો મિત્રો, આ રીતે ખૂબ જ સરળતાથી આ પ્રશ્ન પણ આપણે ઉકેલી શકીએ। હવે મિત્રો, હોમવર્ક પણ હું સાથે સાથે આપતો રહીશ। આ જ આકૃતિમાં તમારે આ 37 અંશ છે એ 37 અંશને બદલે આપણે 45 અંશ લઈશું અને 45 અંશ લઈને આ દાખલો
ફરીથી રિપીટ કરીશું એટલે રકમ બનશે આપેલી આકૃતિમાં ખૂણો AOB બરાબર 45 અંશ હોય તો બાકીના બધા ખૂણાના માપ શોધો ઓકે ચાલો હવે આપણે બીજા પ્રશ્નની ચર્ચા કરીએ ચલો મિત્રો પ્રશ્ન 2 જોઈએ આપેલી આકૃતિમાં A શોધો તથા બધા ખૂણાના માપ પણ શોધો આ એક આકૃતિ આપેલી છે એની અંદર ચોકડી છે અને જ્યાં જ્યાં ચોકડી પડે ત્યાં અભિકોણ અને રેખિક જોડ આવે એટલું યાદ રાખજો ચલો A શોધો પહેલો પ્રશ્ન છે A શોધો તમે જુઓ કે આની અંદર આ 2A + 40 અને A + 60 આવું આપેલું છે અને આની અંદર જે આ A છે ये ए आपने શોધવાનો છે તો પહેલા આપણે એ શોધી નાખીએ પછી વાત છે બધા ખૂણાના માપ શોધો બધા ખૂણાના માપ એ મળશે એટલે આ ખૂણો મળશે આ મળશે અને આ બંને પણ મળી જશે ઓકે તો ચાલો પહેલા તો આપણે એ શોધીએ હવે તમે જુઓ કે અહીં જે લખ્યા છે એ ઓ સી એનું માપ છે 2 + 40 અને ડી ઓ બી એનું માપ છે A + 60 તમે જુઓ કે બંને અભિકોણ છે અને અભિકોણ હોવાથી બંને ખૂણાના માપ સમાન થાય જેથી આપણને એક સમીકરણ મળી જશે અને એને ઉકેલી નાખો એટલે A મળશે જુઓ ખૂણો AOC બરાબર ખૂણો DOB બરાબર કારણ શું છે બંને અભિકોણ છે અને બંને અભિકોણ છે જેથી સમાન થાય ચલો AOC નું માપ કેટલું છે તો 2A + 14 બરાબર DOB નું માપ કેટલું છે A + 60 હવે મિત્રો A વાળા પદ એક બાજુ ભેગા કરી દો એટલે આપણે અહીંથી A ની બાજુ પલટ કરાવીશું અને આ બાજુથી 40 ની બાજુ પલટ કરાવીશું એટલે 2A એની બાજુ પલટ કરાવીએ તો માઈનસ a બરાબર 60 અને 40 ની બાજુ પલટ કરાવીએ તો માઈનસ 40 ચલો 2a માંથી a જાય એટલે a રહેશે 40 માંથી 60 માંથી 40 જાય તો 20 રહેશે તો a બરાબર 20 આવી ગયા પહેલો પ્રશ્ન હતો a શોધો ચલો મિત્રો હવે પ્રશ્ન એવો છે કે બધા ખૂણાના માપ પણ શોધો એટલે AOC AOD BOD આ બધાના શોધવાના પહેલા આપણે AOC શોધી નાખીએ ચાલો ખૂણો AOC બરાબર કેટલા આપેલા છે આપણે 2A + 14 બરાબર આ A છે તો આ A ને બદલે આપણે 20 મૂકી દઈએ તો આ 2 a ને બદલે 20 + 40 બરાબર આ 20 × 2 = 40 + 40 બરાબર 80 એટલે મિત્રો આ ખૂણો જે છે એ ખૂણો 80 અંશનો આવશે હવે આ 80 છે એટલે એનો અભિકોણ પણ 80 થશે કયો DOB એટલે એ પણ મળી જશે માટે ખૂણો D ઓ બી બરાબર ખૂણો એ ઓ સી બરાબર 80 અભિકોણ ઓકે આ પહેલો ખૂણો મળી ગયો આ બીજો મળી ગયો હવે ત્રીજો એટલે બાકી કયો રહ્યો એ ઓ ડી અને બી ઓ સી હવે તમે જો કે આ બંને રેખીક જોડના ખૂણા છે અને રેખીક જોડના હોવાથી બંનેનો સરવાળો 180 અંશ થાય એટલે ખૂણો AOD વત્તા ખૂણો DOB બરાબર 180 કારણ રેખીક જોડના ખૂણા અને રેખીક જોડના ખૂણા હોવાથી બંનેનો સરવાળો 180 એમાં AOD શોધવાનો છે DOB તો DOB નું માપ 80 છે ચલો હવે AOD શોધવાનો 80 ની બાજુ પલટ કરાવો એટલે 180 - 80 બરાબર 100 તો મિત્રો ત્રીજો ખૂણો મળી ગયો 100
આ 80 નો આ 100 નો તો એના ઉપરથી ચોથો ખૂણો મળી જશે એ પણ 100 નો અભિકોણ ઓકે ચલો તો ચોથો ખૂણો બતાવી દઈએ BOC બરાબર ખૂણો AOD બરાબર 100 કારણ અભિકોણ તો આ રીતે ચોથો ખૂણો પણ આપણને મળી જશે તો મિત્રો આ ખૂબ જ સરળ છે બરાબર ને હવે આ પ્રશ્ન આના જેવો સેમ તમારે હોમવર્કમાં કરવાનો છે હું અહીં રકમ બદલી કાઢું છું તમારે એ રકમ મૂકીને આ દાખલો જાતે ગણવાનો છે એટલે આ બાજુ 3a માઈનસ 10 લઈશું અને આ બાજુ a પ્લસ 40 લઈશું ઓકે તો ચાલો હવે બીજા એક પ્રશ્નની આપણે ચર્ચા કરીએ ચલો મિત્રો હવે આપણે ત્રીજો એક પ્રશ્ન જોઈએ આપેલી આકૃતિમાં રેખા xy અને રેખા zw એકબીજીને o બિંદુમાં છેદે છે એટલે રેખા xy અને રેખા zw એકબીજીને o બિંદુમાં છેદે છે બરાબર એટલે કે તમે જુઓ તો અભિકોણ અને રેખીક જોડ એમ બંને પ્રકારના ખૂણા અહીં બને છે xoy જેમ zoy 2:3 આકૃતિમાં જોઈએ તો xoz જેમ zoy 2:3 એટલે આનું માપ જો 2 હોય તો આનું માપ 3 થાય મિત્રો આવા દાખલાની ચર્ચા અગાઉ પણ આપણે કરી જ ગયા છે હવે જુઓ તો બધા ખૂણાના માપ શોધો આ જેમ વાળા પ્રશ્નો આવે એટલે તમને યાદ હોય તો ડાયરેક્ટ આ ખૂણાનું માપ અને આ ખૂણાનું માપ શોધી શકાય પણ અહીં તમે જુઓ કે xoz અને zoy બંને રેખીક જોડના ખૂણા છે અને રેખીક જોડના ખૂણા હોવાથી આ બેનો સરવાળો 180 થાય અને એના ઉપરથી આ પ્રશ્ન આપણે ગણી શકીએ તો પહેલો મુદ્દો જે છે આપણે એમ લખવો પડે આ બેનું માપ આપેલું છે એટલે xoz ખૂણો xoz અને ખૂણો zoy રેખીક જોડના ખૂણા હોવાથી તેમનો સરવાળો 180 અંશ છે ઓકે એટલે આ બેનો સરવાળો 180 અંશ છે તો xoz સીધું મળી જશે આપણને ખૂણો xoz બરાબર હવે જુઓ કે xoz છે એના ભાગે 2 આવશે તો xoz બરાબર 2 ભાગ્યા આનું ટોટલ 2 ને 3 5 ગુણ્યા કુલ સરવાળો 180 યાદ કરો અગાઉના ભાગ 5 માં અને ભાગ 3 માં પણ આ પ્રકારના દાખલાની આપણે ચર્ચા કરી છે આનો ભાગ ચલાવીએ તો 180 ભાગ્યા 5 કરો એટલે જવાબ આવે 36 આ રીતે તમે ભાગાકાર કરી શકો ઓકે ચલો 36 ગુણ્યા 2 બરાબર 72 અંશ તો xoz ખૂણો 72 અંશનો આવશે ચલો એક ખૂણો મળી ગયો ચલો બીજો શોધીએ કયો છે zoy તો zoy ના ભાગે 3 આવે છે એટલે ખૂણો zoy બરાબર 3 ભાગ્યા આ બેનું ટોટલ કરો તો 3 ને 2 5 ગુણ્યા 180 આ 36 એ ભાગ ચાલશે 36 ગુણ્યા 3 કરો તો જવાબ 108 અંશ આવશે તો મિત્રો આ ખૂણો જે છે એ 72 અંશનો થઈ ગયો આ ખૂણો 108 અંશનો થઈ ગયો બાકીના બધા એટલે બધા શોધવાના હતા તો બે શોધાઈ ગયા હવે આ બે તો તમે જુઓ કે આ 72 છે એટલે સામેનો ખૂણો પણ 72 અને આ 108 છે
कारण के अभी कौन छे? तो चलो पहला 72 बता भी दईए W O Y तो खूनो W O Y इनु माप कोना जेटलू X O Z जेटलू बराबर 72 अंश कारण अभी कौन। चलो मित्रों एज रीते खूनो X O W बराबर खूनो Z O Y बराबर कितना छे Z O Y 108 अंश कारण अभी। तो मित्रों कितना बेसिक सिद्धांतों ने जो आपने ध्यान में राखीशू तो आ दाखला खूब सरळताथी गणी शकाय। વધુ પ્રેક્ટિસ માટે અહીં એક દાખલો તમને આપું છું કે આ જે 2:3 છે એ 2:3 ને બદલે આપણે શું લખીશું તો કે 7:3 તો 7:3 લઈને આ દાખલો આપણે ફરીથી રિપીટ કરીશું બરાબર મિત્રો તો સમજ પડી ગઈ ને। તો મિત્રો આ ઉપરાંત તમારે પાઠ્યપુસ્તકમાંથી એક ઉદાહરણ છે ઉદાહરણ 1 એ પણ હોમવર્ક માં કરવાનું છે। તો મિત્રો આશા રાખું છું કે અભી કોણ એનો પ્રમેય અને એના દાખલામાં આપ સૌને સમજ પડી હશે। હવે પછી મિત્રો ફરી મળીશું નવી વાતો સાથે। સૌને મારા જય શ્રી કૃષ્ણ જય